नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ની શૈક્ષણિક YouTube ચેનલ અને શૈક્ષણિક WhatsApp ગ્રુપમાં હું ભાવેશ મેર ફરી એક વખત ધોરણ 12 આર્ટ્સ ના દરેક વિદ્યાર્થી મિત્રોનું દ્વિતીય સત્રના ઓનલાઈન શિક્ષણમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો પસંદ આવે તો એને લાઈક કરજો। WhatsApp ગ્રુપના માધ્યમથી મોકલવામાં આવેલા દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો। વિશેષ શિક્ષકો દ્વારા જે કાર્ય સોંપવામાં આવે એ દરેક કાર્ય સમયસર કરતા રહેજો। વિદ્યાર્થી મિત્રો, સરકાર શ્રીના આદેશ અનુસાર આ વર્ષ દરમિયાન તમારા અભ્યાસક્રમના જે કોઈ એકમો બાદ કરવામાં આવ્યા છે એને બાદ કરતા જે એકમો બાકી છે એ એકમો આપણે દ્વિતીય સત્ર દરમિયાન ભણવાના છે। આ બાદ થયેલા એકમો અને બાકી રહેલા એકમો તમને WhatsApp ગ્રુપના માધ્યમથી PDF ફાઇલ દ્વારા મોકલવામાં આવેલા છે। છતાં પણ આપણે દ્વિતીય સત્રમાંથી કયા કયા એકમો છે અને બાદ કરવામાં આવ્યા છે તેની એક ઝડપથી માહિતી મેળવી લઈએ અને ત્યારબાદ આપણે આજનો એક નવો મુદ્દો છે શરૂ કરીએ। દ્વિતીય સત્ર દરમિયાન આપણે એકમ નંબર 6 જેને બાદ કરાવ્યો છે પ્રણમામી મુદા 10મો એકમ હતો અન્યોક્તય જેને બાદ કરવામાં આવેલો છે। એકમ નંબર 13 અનપરાધા અત્ર ભવતિ જેને બાદ કરવામાં આવેલો છે। ત્યારબાદ આશ્રમ વર્ણન જેને બાદ કરવામાં આવેલો છે। આ ઉપરાંતના દરેક એકમ છે ને આપણે દ્વિતીય સત્રમાં ભણવાના છે। આજે આપણે અભ્યાસક્રમના કોઈ ગદ્ય કે પદ્યની માહિતી ન મેળવતા એક નવા મુદ્દાની શરૂઆત કરીએ, જે મુદ્દો છે ન્યાય પરિચય। ધોરણ 11 માં તમે ઘણા બધા ન્યાય, લગભગ 10-11 જેટલા ન્યાય ભણ્યા હતા અને ધોરણ 12 માં પણ તમારે 10-11 જેટલા ન્યાય ભણવાના છે। ન્યાયનું કાર્ય શું છે, એનો અર્થ શું થાય, ક્યારે ઉપયોગમાં આવે છે, આ દરેક માહિતી આપણે ગયા વર્ષમાં ધોરણ 11 માં ભણી ગયા છે। છતાં પણ એનો ટૂંકમાં રિવિઝનના ભાગરૂપે પરિચય મેળવીને આપણે આપણા અભ્યાસક્રમના 10 જેટલા જે ન્યાય છે એનો પરિચય મેળવવા માટેની શરૂઆત કરીએ। ન્યાય શબ્દ છે સંસ્કૃતમાં એના ઘણા બધા અર્થોમાં ઉપયોગમાં લેવામાં આવે છે। ગુજરાતીમાં પણ ન્યાય શબ્દને આપણે અલગ અલગ અર્થમાં લેતા હોઈએ છીએ। સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ જો આપણે એનો અર્થ લેવા જઈએ તો એનો અર્થ થાય છે નિયત્ય પ્રાપ્યતે અનેન સહ ન્યાય, અર્થાત કે જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે તે ન્યાય છે। પછી સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે જો આપણે એનો અર્થ લેવા જઈએ તો એનો અર્થ થાય છે કે જુદા જુદા પ્રસંગોમાં રીતિ પદ્ધતિ ધારો વાજબીપણું ફેંસલો ચુકાદો આવા અર્થ એના સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે આપણે કહી શકીએ। અને સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ અસ્તિત્વમાં છે અને આ શાસ્ત્ર તર્કશાસ્ત્ર કે આંવિક્ષિકી વિદ્યા પણ કહેવાય છે। આંવિક્ષિકી વિદ્યા એટલે શું કે પરીક્ષણ દ્વારા સિદ્ધ થયેલી વિદ્યા, જેને આપણે હેતુ વિદ્યા પણ કહી શકીએ કે તર્ક વિદ્યા પણ કહી શકીએ। પ્રમાણેય અર્થ પરીક્ષણમ ન્યાયમ, અર્થાત કે પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહેવામાં આવે છે। પ્રત્યક્ષ એટલે કે આપણે જોઈને એના સિદ્ધ થયેલા પુરાવો સાથે અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયા જે થાય છે આ પરીક્ષાને ન્યાય કહેવામાં આવે છે। આમ આ ન્યાય શબ્દ અનેક અર્થમાં વપરાય છે। આપણે ગુજરાતીમાં પણ અનેક અર્થોમાં એના શબ્દને લઈએ છીએ, એમ સંસ્કૃતમાં પણ અલગ અલગ ક્ષેત્રોમાં એનો અર્થ છે અલગ થતો હોય છે। અહીં ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવ્યો છે તે વળી એક વિશેષ સંદર્ભમાં છે। આપણે જે ન્યાય ભણવાના છે એ ન્યાય એટલે કયા ન્યાય, ન્યાય જે ઉપરના બે આપણને પ્રકારો કીધા એ નહીં, એ સિવાયનો ત્રીજો પ્રકાર છે આપણને અહીંયા બતાવ્યો છે કે ન્યાય શબ્દ આપણે કયા અર્થમાં લેવાનો છે। અહીંયા આપણે એને વિશેષ એક અર્થમાં લેવાનો છે। કયા આ અર્થ કંઈક આ રીતનો છે કે પોતે ધારેલી કહેવા ધારેલી વાતને ટૂંકમાં એટલે સંક્ષેપમાં છતાં પણ એની અસર સામેવાળા વ્યક્તિ ઉપર પડે સારી રીતે સચોટ રીતે રજૂઆત કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ
એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે તે દ્રષ્ટાંત એટલે ન્યાય। આપણે વાતને સામેવાળા વ્યક્તિને સાથે કહેવા અને આપણી વાતની અસર એના પર સારી રીતે પડે એ માટે આપણે કેટલાક શાસ્ત્રોમાં અને કેટલાક લોકોમાં પ્રસિદ્ધ થયેલા એવા ઉદાહરણો દ્રષ્ટાંતો લઈએ છીએ એને ન્યાય કહેવામાં આવે છે। ટૂંકમાં ન્યાયનું કાર્ય કહેવત જેવું છે। કહેવત જેમ પ્રચલિત થયેલી હોય છે કોઈ શાસ્ત્રમાં લખાયેલી હોય છે થોડાક શબ્દોમાં ઘણું બધું કહેવાની શક્તિ ધરાવે છે આ કહેવત જેવું કામ અહીંયા ન્યાયનું છે। ન્યાય પણ એક પ્રકારે કહેવત જ આપણે ગણી શકીએ। લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષવ ન્યાયનું અર્થાત કે લોકોમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયેલા દ્રષ્ટાંત જે વિશેષ રીતે પ્રસિદ્ધ થયેલા છે આવા દ્રષ્ટાંતોને ન્યાય કહેવામાં આવે છે। માત્ર એક શબ્દમાં એક પંક્તિમાં હોય પણ એ ઘણું બધું આપણને કહી જતું હોય છે। એક ઉદાહરણ મુજબ આપણે લઈએ તો નિરક્ષર વિવેક ન્યાયના આપણે પરિચય મેળવી લઈએ। એક પાત્રમાં દૂધ છે એક પાત્રમાં પાણી છે। કોઈ એક વ્યક્તિ છે દૂધ અને પાણીને મિક્સ કરી દેશે ભેગું કરી દેશે તો હવે આ પ્રક્રિયા કહી કે દૂધ અને પાણીને અલગ કરવાની પ્રક્રિયા છે બહુ અઘરી છે પરંતુ હંસ નામનું જે પક્ષી છે આને ઝડપથી અલગ કરી શકે કારણ કે એનામાં એવી શક્તિ છે। તો આપણે આ પ્રક્રિયાનું વર્ણન કરવું હોય તો આપણે કહી શકીએ કે દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકોમાં પ્રસિદ્ધિ છે એટલે આ ઉપરથી આપણે લોકોમાં નિરક્ષર વિવેક એવો એક ન્યાય છે એ પ્રસિદ્ધ થયેલો છે। તો આ પ્રમાણે દરેક ન્યાય કંઈક ને કંઈક વિશિષ્ટતા સાથે રજૂ થયેલો છે। હવે આપણે જોઈએ આપણો પ્રથમ ન્યાય જે આપણે 10 ન્યાય ભણવાના છે કયા કયા છે। અવ્યાપાર વ્યાપાર ન્યાય પહેલો ન્યાય છે। અગ્નિ શિખા ન્યાય બીજો ન્યાય છે। અવ્યાપાર વ્યાપાર ન્યાય ત્રીજો છે। ઈક્ષુરસ ન્યાય ચોથો છે। ઉપસર્ગ ન્યાય પાંચમો છે। ઉપરવૃષ્ટિ ન્યાય છઠ્ઠો ન્યાય છે। કંટક વિદ્ય ન્યાય સાતમો છે। ચિત્ર તુરગ ન્યાય આઠમો ન્યાય છે। જલમંથન ન્યાય નવમો ન્યાય છે। નદી સમુદ્ર ન્યાય અને છેલ્લો 10મો ન્યાય છે રજ્જુ સર્પ ન્યાય। જોઈએ આપણે પેલો ન્યાય અગ્નિ શિખા ન્યાય શબ્દનો અર્થ જોઈએ આખા ન્યાયને છૂટો પાડીને એક એક શબ્દનો અર્થ જોઈએ અને સમગ્ર ન્યાય છે એના કયા સંદર્ભમાં લેવામાં આવે છે કઈ રીતે ઉપયોગી છે અને શા માટે આ ન્યાયનો ઉપયોગ કરવામાં આવે છે તેની માહિતી આપણે મેળવી લઈએ। અગ્નિની શિખા એટલે કે જ્વાળા અગ્નિ પ્રગટે એની જે જ્વાળા લપેટો છે એને કહેવાય શિખા અગ્નિની શિખા। અગ્નિની શિખા એટલે જ્વાળા એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે। અગ્નિ શિખા અગ્નિની જ્વાળાની કલ્પનાના આધારે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવેલી છે। અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે સદા ઉપર તરફ ગતિ કરે છે। કોઈ પણ અગ્નિ તમે ગમે ત્યાં પેટાવો તો એની જ્વાળાઓ હંમેશા ઉપર તરફ ગતિ કરતી હોય છે। જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટાવી રહ્યો હોય અને તે લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું કરવામાં આવે તો એ લાકડામાં રહેલા અગ્નિની શિખા એટલે એની જે જ્વાળા છે એ તો ઉપર તરફ જ ગતિ કરે છે। કોઈ વ્યક્તિ છે લાકડામાં અગ્નિ પ્રગટાવી રહ્યો છે પછી એ લાકડું હાથમાં લે દાખલા તરીકે આપણે કોઈ મશાલ લઈએ તો મશાલના ઉપરના ભાગમાં આપણે અગ્નિ પ્રગટાવી દઈએ પછી એને નીચેથી લઈને આમ ઉપર કરીએ ઉપરથી લઈને આમ જમીન તરફ નીચે કરીએ પરંતુ એની જે જ્વાળાઓ છે હંમેશા આકાશ તરફ જ ગતિ કરતી હોય છે ઉપર તરફ ગતિ કરે છે। આમ અગ્નિની શિખાનો સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે। આમ અગ્નિની જે જ્વાળાઓ છે એનો સ્વાભાવિક જ્વાળાઓ સ્વાભાવિક રીતે શું કરે છે ઉપર તરફ જ ગતિ કરે છે તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી। એના આના આધારે આપણે કહી શકીએ કે અગ્નિની જ્વાળાઓ છે ક્યારેય નીચે તરફ ગતિ કરે નહીં। આ જ રીતે માણસે પણ પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ। માણસ સ્વભાવ કેવો હોય અસ્થિર માણસ છે એને ચોક્કસ મગજ એનું સ્થિર રહી શકતું નથી એટલે માણસે પણ આ અગ્નિની જ્વાળાઓની જેમ ઉપર જેમ અગ્નિની જ્વાળાઓ ગતિ કરે છે માણસે પોતાના મનને કાબૂમાં રાખીને એક ચોક્કસ અને સ્થિર બનાવી દેવું જોઈએ। જેમ કે પરોપકારનો સ્વભાવ
માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ રહે છે. બીજાના ઉપર ઉપકાર કરવાનો સ્વભાવ જો માણસ પ્રાપ્ત કરે તો હંમેશા તેની ગતિ કે તરફ જાય, પરોપકાર તરફ જ વહ્યા કરે છે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે તે તેની સદા ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ બની રહે. કોઈ વિદ્યાર્થી એવું નક્કી કરી લે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એની દ્રષ્ટિ એની જે સ્વભાવ છે હંમેશા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ ગતિ એની થતી રહે છે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય વધારે મળે કે ન મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાવાનું થઈ જાય તો પણ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પોતાનો સ્વભાવ બની ગયો હશે. ત્યારે જ્યારે વિદ્યાર્થી નક્કી કરી લે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પછી ભલે એને ભણવા માટેનો સમય મળે કે ન મળે, પછી ઘર પરિવારની પરિસ્થિતિ એને ભણાવી શકાય એવી હોય કે ન હોય, આ ઉપરાંત એને સમય મળે કે ન મળે, ક્યારેક શાળાએ જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાવાનું થાય અને ભણવાનું બંધ થાય તો પણ એને જે જ્ઞાન પ્રાપ્તિની જે એની ગતિ છે એ તો હંમેશા એમના એનો સ્વભાવ બની ગયો હશે. તો એ વિદ્યાર્થીની ગતિ સર્વદા સર્વદા સદા અને સર્વદા જ્ઞાન તરફ જ રહે છે કે કંઈક ને કંઈક શીખતું રહેવાનું, આવી વિદ્યાર્થીની ગતિ અથવા તો વિદ્યાર્થીનો સ્વભાવ બની ગયેલો હશે. સાર એ છે એમાંથી આપણે શું શીખવાનું છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉર્ધ્વગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો છે. માણસે પણ આની જેમ આ ઉદાહરણ પરથી આપણે શીખવાનું છે કે એક સ્વભાવ બનાવવાનો છે અને જેમ અગ્નિની શિખાઓ છે ઉલટી દિશામાં ગતિ કરે છે એમ માણસે પણ પોતાના સ્વભાવને જાળવી રાખવાનો છે. આમ આ ન્યાય સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે છે. જે ઉત્તમ સ્વભાવ હોય માણસનો એ જળવાઈ રહેવો જોઈએ, તે માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે હંમેશા જળવાઈ રહે અને એને જાળવવા માટે હંમેશા પ્રયત્નો કરતા રહેવા જોઈએ. બીજો ન્યાય છે અવ્યાપાર વ્યાપાર ન્યાય. આ ન્યાયમાં આપણે શું સમજવાનું છે, વ્યાપાર અને અવ્યાપાર એટલે શું એના શબ્દોનો અર્થ જોઈ લઈએ. વ્યાપાર એટલે ક્રિયા, ક્રિયા એટલે કોઈ પણ કામ કરવું, તે સચેતન એટલે જેનામાં જીવ છે, સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, જે જીવિત હોય જ કોઈ પણ પ્રકારનું હલનચલન કરી શકે અને એના દ્વારા જે ક્રિયા કરવામાં આવે છે, ચેષ્ટા એટલે કે ઈશારાઓ કરવામાં આવે છે, કે પ્રવૃત્તિને વ્યાપાર કહેવામાં આવે છે. વ્યાપાર એટલે વહેંચવું એવા અર્થમાં નહીં, પણ જીવિત પ્રાણી દ્વારા ક્રિયાઓ કરવામાં આવે, ઈશારાઓ ચેષ્ટાઓ કરવામાં આવે, તેના દ્વારા કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ છે એને વ્યાપાર કહેવામાં આવે છે. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે, માત્ર એક જ અર્થ નહીં, વ્યાપાર એટલે કોઈ પણ ધંધો કે વ્યવસાય પણ આપણે લઈ શકીએ. જીવિત પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ ચેષ્ટાઓ કે પછી એના પ્રવૃત્તિઓને પણ આપણે વ્યાપાર કહી શકીએ. દરેક માણસની બે સ્થિતિ હોય છે, કઈ કઈ? પહેલી, માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી. જે માણસ રોજે રોજ એકનું એક કાર્ય કરતો હોય તો પણ એમાં એ નિષ્ણાત બની શકતો નથી. આ માણસની પહેલી સ્થિતિ છે કે પોતે નિષ્ણાત બની શકતો નથી. અને બીજું છે, દરેક માણસ કોઈ ને કોઈ વ્યાપારી વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય જ છે. અને બીજી સ્થિતિ છે કે કોઈક ને કોઈક એકાધિક પ્રવૃત્તિઓ તો એવી હોય જ કે જેમાં એ નિષ્ણાત હોય છે. એક પહેલા એમ કીધું કે માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી, એટલે બધા જ માં પારંગત હોય એવું નહીં કે હાલો આટલી એટલી પ્રવૃત્તિ બધી એને આવડે છે, ઓલરાઉન્ડર છે એવું બની શકે નહીં, પણ ચોક્કસ કોઈક એક પ્રવૃત્તિ એવી છે કે એને બહુ સારી રીતે આવડે છે, એમાં એ નિષ્ણાત છે, નિપુણ છે. બધીમાં તો ન હોઈ શકે, પણ કોઈ ચોક્કસ એક તો એવી હોય કે એમાં એ નિષ્ણાત બની શકે છે. આથી રસોઈ બનાવી એ આ માણસનો અવ્યાપાર છે. રસોઈ બનાવી એ અવ્યાપાર, અવ્યાપાર એટલે શું? આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતા જણાવે છે કે આ માણસે લાકડા વેરવાના પોતાના વ્યાપારમાં તો પ્રવૃત્ત થવું
જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. એને કોઈ એક કામ આવડે, કા લાકડા વેરવાનું અને કા તો રસોઈ બનાવવાનું, બેમાંથી એક કામમાં એ પ્રવૃત્ત અથવા તો નિપુણ બની શકે છે. આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક છે કે જે માણસનો લાકડા વેવાનો વેહરવાનો વ્યાપાર છે, તે માણસ લાકડાના લાકડા વેહરવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાં કઈ સાવધાની રાખી લેશે એનો પૂરેપૂરો ખ્યાલ ધરાવતો હોય છે. જે લાકડા વેહરવાનો એટલે લાકડાને આકાર આપવાનો કાપવાનું કામ કરતો હોય, એ વ્યક્તિને એ પ્રવૃત્તિમાં દરેક બાબતોનું જ્ઞાન હોય કે ક્યાં કઈ જગ્યાએ કેવી અને કેટલી આપણે સાવચેતી રાખવી જોઈએ, સાવધાની રાખવી જોઈએ. આ કારણે જ્યારે એ પોતાના વ્યવહારમાં જોડાય છે ત્યારે કોઈ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતો નથી, કારણ કે એ વ્યક્તિ એ કાર્યમાં નિપુણ છે, લાકડા વેહરવાની પ્રવૃત્તિમાં, એટલે ક્યારેય દુર્ઘટનાનો ભોગ પણ બનતો નથી. પરંતુ રસોઈ બનાવવી એ આ માણસનો વ્યાપાર નથી, કારણ કે એને માત્ર એક જ પ્રવૃત્તિમાં એ નિપુણ છે, પારંગત છે, કઈ લાકડા વેહરવાની પ્રવૃત્તિમાં. પણ એના માટે રસોઈ બનાવવી એ અવ્યાપાર છે, તે અવ્યાપાર છે. આથી હવે આવો માણસ જ્યારે રસોઈ બનાવવાના કામમાં પ્રવૃત્ત થાય છે, લાકડાનો વેહરવાનું કામ કરતો વ્યક્તિ રસોઈ બનાવવા માટે જાય છે, ત્યારે જાણકારીના અભાવ, એટલે એને જાણકારી નથી કે આમાં શું શું હોય, લાકડાના વેહરવાના કામમાં એને કોઈ મોકલી દે તો એની પાસે પૂરતી જાણકારી છે, એટલે દરેક કાર્યમાં દરેક કાર્ય સારી રીતે કરી શકે છે, શરીરને કોઈ ઈજા થયા વગરનું. પરંતુ રસોઈ કરવા જાય છે ત્યારે એની પાસે જાણકારીનો અભાવ છે, એટલે પોતાનું નુકસાન કરી બેસે છે, એને કોઈને કોઈ ઈજાઓ થાય છે, દુર્ઘટના બને છે. આમ આ ન્યાય સમજાવે છે કે જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. જે કાર્ય આપણું છે જ નહીં એ કાર્યમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ નહીં, એવું આ ન્યાય વ્યાપાર અવ્યાપાર ન્યાય આપણને શીખવે છે. એક નોંધ આપેલ છે પંચતંત્રમાં, કિલો ત્યાપી વાનરની કથાનો સાર પણ આવો જ હશે કે જે કામ આપણું નથી એ કામ આપણે કરવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, આગળના ન્યાય નંબર 3 થી 10 સુધીના આવતા તાસમાં આપણે જોઈશું. દરેકે ન્યાય નંબર 3 અને 4 એકવાર વાંચી લેવાનો છે, તૈયાર કરવાના છે. ફરીથી મળીશું આપણે આગળના કેટલાક ન્યાય સાથે. ઘરે રહો અને સુરક્ષિત રહવાના ઉદ્દેશ્ય સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.